નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રમાં ધોરણ 11 માં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ બરાબર એમાં સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે બરાબર. આપણે અસતત આવૃત્તિ વિતરણ એટલે શું ઈ જોયું અને એના આપણે એક ઉદાહરણ જોયું હતું કે અસતત આવૃત્તિ વિતરણ એટલે શું કે કોઈ પર્ટીક્યુલર માહિતી કે 5 છે તો 5 જ ક્રમ લેવાના બરાબર, 5 જ આપણે ગણતરીમાં લેવાની. પછી અને અવર્ગીકૃત માહિતી સોરી અસતત માહિતી સતત માહિતી એટલે શું તો કે એમાં શું આપેલું હોય છે તો કે વર્ગો આપેલા છે, ઓમાં આપેલી હોય છે ચોક્કસ સંખ્યા બરાબર. તો આજે આપણે અવર્ગીકૃત સોરી અસતત સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ નંબર 2 છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે પેજ નંબર 20 ઉપર એ આપણે જોશું. ઉદાહરણ નંબર 2 બરાબર, રકમ રીડ કરો શું એ પૂછે કે એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા માલના વેચાણના આંકડા 1000 રૂપિયામાં આપેલા છે. જે આપણને માહિતી આપી છે નીચે એ શેમાં આપેલી છે તો કે 1000માં આપેલી છે. શું આપેલું છે કે એક મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણ આપણે પછી શું આપ્યા છે કે માહિતી આપી કે 228 ને 220 ને 200 ને 230 ને બરાબર. ત્યાર પછી શું કીધું એ પૂરું થાય પછી કીધું કે આ માહિતીને 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો. શું કીધું કે 8 જે આપણા વર્ગો આપ્યા છે બરાબર, જે સંખ્યા આપી છે એને કેટલા વર્ગ બનાવવાના છે તો કે 8 વર્ગ બનાવવાના. વર્ગોને આપણે શું કહેવાશે તો કે વર્ગોને શું કહેવાશે તો કે કેટલો આપી દીધો છે આપણને 8 બરાબર. તો હવે મેં આપણે જ્યારે પેલું ઉદાહરણ જોયું ત્યારે આપણે કીધું હતું કે દાખલામાં ગમે શરૂઆત કરો તો સૌથી પહેલા આપણે શું શોધવાનું થશે તો કે આર. આર શોધવા માટે શું આવશે એનું સૂત્ર, આર બરાબર મહત્તમ કિંમત અથવા તો સૌથી મોટી કિંમત, સૌથી મોટી કિંમત માઇનસ સૌથી નાની કિંમત. સૌથી મોટી સંખ્યા છે એ આપેલી છે 265. કેટલો આપેલા છે તો કે 265. સૌથી નાની સંખ્યા કઈ આપેલી છે, સૌથી નાની સંખ્યા આપેલી છે 80. કઈ આપેલી છે તો કે 80 બરાબર. એટલે 265 માઇનસ 80 એટલે 185. આર આપણે કેટલો મેળવ્યો તો કે 285. આર ઉપરથી આપણે શું મેળવવાનું થશે તો કે વિસ્તાર. વિસ્તારને શું કહેવાશે શોર્ટમાં તો સોરી વર્ગ લંબાઈ. શું શોધવાનું થશે, વર્ગ લંબાઈ. આ રેડિયસ શું થશે તો કે વિસ્તાર બરાબર. વર્ગ લંબાઈ ને આપણે શું કહીએ તો કે સી. વર્ગ લંબાઈ ને શું કહેવાશે, સી. સી બરાબર શું આવશે તો કે આર ના છેદમાં કે. શું થશે, આર ના છેદમાં કે એટલે શું કહેવાય એનું ફૂલ ફોર્મ શું થશે તો કે વિસ્તારના છેદમાં વર્ગ ની સંખ્યા બરાબર. તો શું કે વિસ્તાર કેટલો મળ્યો આપણે 185. કેટલો મળ્યો 185. વર્ગની સંખ્યા કેટલી આપણને આપી દીધી છે કે આપેલ ગયો છે તો કે 8. ભાગાકાર કરો કેટલા મળશે તો કે 185 ભાગ્યા 8 તો કે 23.125. કેટલા આવ્યા 23.125. હવે આપણે આને શું કરવાનું કે રાઉન્ડ ફિગર પર નાખવાનું અને નજીક આપણે 25 અથવા તો જે શૂન્ય છેલ્લે આવે આંકડો એવા આંકડા લઈ આવે તો આની નજીક શું આવશે તો કે પહેલા 25. તો આપણે કેટલો ડિફરન્સ લેશે, વર્ગ લંબાઈ શું લેશે તો કે 25. કેમ કે આપણે માહિતી છે બધી કેવા આપેલી છે તો કે 5 અને 0 છેલ્લે લાસ્ટ ડિજિટ શું છે તો કે 5 અને 0 એટલા માટે બરાબર. તો હવે આપણે શું કીધું કે કયા પ્રકારનું આપણે આવૃત્તિ વિતરણ બનાવ્યું છે, સુપર મોડલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણ દર્શાવતું નિવારક આવૃત્તિ વિતરણ. કેવું બનાવશું આપણે તો કે નિવારક આવૃત્તિ વિતરણ કે જેમાં ઉપરની સંખ્યાનો જે વર્ગ છે ઉપરનો વર્ગ એનો છેલ્લો અને નીચેના વર્ગની પેલી સંખ્યા બે કેવી આવશે તો કે સરખી આવશે બરાબર. તો હવે આપણે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ હતી તો કે 80. તો આપણે હવે વર્ગ બનાવશે 80 છે એના કરતા પહેલા શું આવશે તો કે આપણે 75 થી 100 ક્યાંથી લેશું તો કે 75 થી 100 એવા આપણે કેટલા વર્ગ બનાવવાના છે તો કે 8 વર્ગ બરાબર. 100 થી છેલ્લી અને પહેલી સરખી આવવી જોઈએ 125 બરાબર. 125 થી 150 ડિફરન્ટ કેટલો આવવો જોઈએ બંને વચ્ચે, આ બે વચ્ચે તો કે 25 નો.
કેટલા અંતર લેવાનો ડિફરન્સ 25 નો કેમ કે આપણી વર્ગ લંબાઈ છે એ કેટલી છે તો કે 25 બરાબર ત્યાર પછી 150 થી ક્યાં સુધી જશે 175 175 થી 200 200 થી 225 બરાબર આપણે સૌથી મોટી સંખ્યા છે 265 એટલે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરવાનું 225 માઈનસ સોરી 225 થી 250 250 થી 275 બરાબર આપણે વર્ગની સંખ્યા કેટલી થવી જોઈએ તો કે 8 1 2 3 4 5 6 7 ને 8 બરાબર હવે ચોપડીમાં રકમ જોતા જાવ પહેલું શું આપ્યું છે તો કે 228 228 છે એ કેમાં આવશે તો કે 225 થી 250 ની વચ્ચે તો ત્યાં એક લાઈન આપણે એક ચિહ્ન આપવાનું બરાબર ત્યાર પછી અહીં પાસે 100 આપણે ઊભી લાઈન લેતા જાય એટલે કે ભૂલાઈ નહીં બરાબર 220 220 છે એ કેમાં આવશે તો એ પણ એમાં આવશે તો કે 200 થી 225 ની વચ્ચે ત્યાર પછી અહીં પાસે 200 પૂરા 200 છે એ કેમાં લેવાના તો કે ઉપરના માં નહીં પણ નીચે જે આપણે ચિહ્ન આપ્યું હોય નીચેનો વર્ગ છે એમાં એનો સમાવેશ કરવાનો એટલે શું આવશે તો કે નીચેનામાં 200 એકવાર ત્યાર પછી 230 230 કેમાં આવશે તો કે 225 થી 250 ની વચ્ચે બરાબર ત્યાર પછી એ પર 125 125 કેમાં લેવાના તો કે નીચેના વર્ગમાં 130 130 એમાં આવશે 125 થી 150 ની વચ્ચે ત્યાર પછી 128 128 એ ક્યાં આવશે ત્યાર પછી આપણને એ પાસે 135 135 ક્યાં આવશે તો કે એ પણ એમાં જ આવશે 135 એ બરાબર ત્યાર પછી શું આપ્યું છે તો કે 100 100 કેમાં આવશે તો કે 100 થી 125 માં ત્યાર પછી એ પાસે 80 80 કેમાં આવશે તો કે 75 થી 100 ની વચ્ચે બરાબર ત્યાર પછી એ પાસે 120 120 કેમાં આવશે તો કે 100 થી 125 ની વચ્ચે ત્યાર પછી આપણને એ પાસે 127 127 આવશે 125 થી 150 ની વચ્ચે ચાર વખત થઈ ગયું તો પાંચમો શું આવશે તો કે 300 ત્યાર પછી એ પાસે આપણને 90 90 શેમાં આવશે તો કે પહેલામાં 75 થી 100 ની વચ્ચે 95 છે એ પણ એમાં આવશે 85 છે એ પણ એમાં આવશે 100 છે એ કેમાં આવશે તો કે 100 થી 125 માં ત્યાર પછી એ પાસે 115 115 કેમાં આવશે તો કે 100 થી 125 ની વચ્ચે ત્યાર પછી એ પાસે 160 160 કેમાં આવશે તો કે 150 થી 175 ની વચ્ચે બરાબર ત્યાર પછી આપણને એ પાસે 185 કેટલા એ પાસે તો કે 185 185 કેમાં આવશે તો કે 175 થી 200 ની વચ્ચે ત્યાર પછી એ પાસે 145 145 આવશે 125 થી 150 ની વચ્ચે ત્યાર પછી આપણને એ પાસે 125 125 એ પાસે તો એ ક્યાં આવશે તો કે નીચેના વર્ગમાં 125 ત્યાર પછી એ પાસે 180 180 આવશે 175 અને 200 ની વચ્ચે ત્યાર પછી 140 તો 150 સોરી 125 અને 150 ની વચ્ચે 150 છે એ શેમાં આવશે તો કે નીચેનામાં ત્યાર પછી આપણને એ પાસે 230 230 કેમાં આવશે તો કે 225 થી 250 ની વચ્ચે ત્યાર પછી આપણને એ પાસે 200 200 કેમાં આવશે તો કે નીચેના વર્ગમાં લેવાનું 265 તો સૌથી છેલ્લા ખાનામાં ત્યાર પછી આપણને એ પાસે 210 210 કેમાં આવશે તો કે 200 થી 225 ની વચ્ચે હવે શું કરવાનું તો કે આપણે ગણી નાખીએ કેટલા આવશે પહેલામાં તો કે 4 1 2 3 અને 4 બીજા ખાનામાં કેટલા છે તો કે 4 એક આ આખું જટું કેટલાનું હોય તો કે 5 6 7 ને 8 બરાબર ત્યાર પછી કેટલા આવ્યા છે તો કે 2 ત્યાર પછી 2 ત્યાર પછી કેટલા છે તો કે 200 થી એમાં આવશે 4 ત્યાર પછી 225 થી 250 ની વચ્ચે આપણને આવ્યા છે 3 બરાબર 250 થી
બસ આ 75 થી વચ્ચે કેટલું આવ્યું છે તો કે 1 હવે શું કરવાનું આપણે એનો સરવાળો કરી દેવાનો કુલ કેટલા થવા જોઈએ તો કે 4 4 8 8 ને 16 16 4 20 20 ને 4 24 24 ને 1 25 25 ને 3 28 ટોટલ કેટલો થશે તો કે 28 બરાબર તો આપણે જ્યારે આવી રીતે માહિતી આપી હોય અને તો આપણે આ કે આપણે ખબર હોય બરાબર તો આપણે શું શોધવાનું કે પહેલા વિસ્તાર શોધી લેવાનો વિસ્તાર એટલે r અને ત્યાર પછી એના ઉપરથી વર્ગ લંબાઈ શોધી અને પછી આપણે નિવારક અથવા તો અનિવારક આકૃતિ વિતરણ તૈયાર કરી નાખવાનું બરાબર તો હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ 3 ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 3 બરાબર પેજ નંબર 21 ઉપર આપેલું છે ઉદાહરણ નંબર 3 શું કીધું છે કે એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા વિશે નીચેની માહિતી મળે છે તે પરથી એક વર્ગ 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો બરાબર તો સૌપ્રથમ પહેલા શું કરવાનું આપણે તો કે આર શોધી લેવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે 12 કરશે એટલે આપણને શું મળશે તો કે આર વિસ્તાર સૌપ્રથમ શું શોધશે તો કે વિસ્તાર સૌથી મોટી સંખ્યા બાદ સૌથી નાની સંખ્યા અથવા તો મહત્તમ કિંમત અને સૌથી નાની કિંમત બરાબર આપણે એ પણ સૂત્ર લખી શકીએ લઘુત્તમ મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત તો આપણે સૌથી મોટી કિંમત કઈ આપી છે તો કે 99 કેટલા આપ્યા છે સૌથી મોટા 99 અને નાની કિંમત આપણને આપી છે 17 તો બે ની બાદબાકી કરશે તો કેટલા મળશે આપણને તો કે 82 કેટલા મળશે તો કે 82 બરાબર હવે શું કીધું છે કે આપણે આમાં વર્ગ આપી દીધા છે વર્ગ કયો બનાવવાનો છે તો કે 30 થી 39 કેવો વર્ગ બનાવવાના છે તો આપણે 30 થી 39 સૌથી નાનો આપણી કિંમત કેટલી આપી છે તો કે 17 તો આપણે 17 સુધી જવું જોઈએ તો આપણે સૌથી નાની સંખ્યા વર્ગ કયો બનશે તો આપણે અહીંયા શું હશે તો કે 20 થી 29 બરાબર 10 થી 19 તો સૌથી નાની સંખ્યા કઈ છે આપણી 17 તો 17 નો વર્ગ કેમાં આપણે આમાં આવી જાય ત્યાં સુધી આપણે બનાવવાનો બરાબર વર્ગ ક્યાં સુધી બનાવવાનો તો કે આપણી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા છે એમાં આવી જાય સૌથી મોટી સંખ્યા કેટલી છે તો કે 99 બરાબર એ આપણે હવે જોઈએ તો વર્ગ ક્યાં કેવી રીતે થશે કેમ કે આ માહિતી છે એ કેવી છે તો કે મોટી છે અને અસતત માહિતી છે કે પ્રકારની છે અસતત માહિતી એટલે આપણે કયું કે કયા પ્રકારની આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરશું તો કે અનિવારક આવૃત્તિ વિતરણ બરાબર શું આવશે તો કે મોસમના 50 દિવસ દરમિયાન બગીચામાં જુદા જુદા છોડ પર ઉગેલા ગુલાબની સંખ્યાનું અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો એવું આપણે હેડિંગ આપ્યું બરાબર તો એમાં પહેલું શું આપ્યું છે કે ગુલાબની સંખ્યા ત્યાર પછી આવૃત્તિ છે અને દિવસોની સંખ્યા અથવા તો આવૃત્તિ બરાબર આવૃત્તિ છે એને શું કહેવાશે તો કે એફ તો હવે આપણે વર્ગ ક્યાંથી બનશે પહેલો વર્ગ તો કે 10 થી 19 બરાબર 20 થી 29 આ કયા પ્રકારના વર્ગ થયા તો કે અનિવારક વર્ગ આપણને શું આપ્યું હતું 30 થી 39 સુધી એ વર્ગ એ પ્રકારનો આપણે વર્ગ બનાવવાનો છે બરાબર આપણે નિવારક વર્ગ બનાવવો 30 થી 40 તો 40 થી 50 બરાબર તો આપણે આ જે વર્ગ કીધો છે એ આપણે આવી શકે નહીં એટલે કયા પ્રકારનો હશે તો કે 30 થી 39 ત્યાર પછી 40 થી 49 50 થી 59 60 થી બરાબર આપણે સૌથી મોટી સંખ્યા કેટલી છે તો કે 99 તો આપણે ક્યાં સુધીનો વર્ગ બનાવ્યો તો કે 99 સુધીનો બરાબર હવે આપણે આગળનો વર્ગ કરીએ તો શું થઈ જાય 100 થી 109 બરાબર શું થઈ જાય 100 થી 109 પણ આપણી સૌથી મોટી સંખ્યા તો 99 છે એટલે આપણે આ વર્ગની જરૂર છે નહીં બરાબર હવે શું કરશું તો કે આપણે ચિહ્ન મૂકતા જઈએ કે કેટલા ગુલાબના છોડ
एक दिवस में थाय छे एनी माहिती आपणे आपी छे तो के पहला दिवस छे पहेलो छे एमां केटला छे के 34 केमां आवशे तो के 30 थी 39 ની વચ્ચે બરાબર ત્યાર પછી નીચે એક પાછે 26 કેમાં આવશે તો કે 20 થી 29 ની વચ્ચે ત્યાર પછી આપણને એક પાછે 45 40 થી 45 ની વચ્ચે પછી 35 કેમાં આવશે તો કે 30 થી 39 ની વચ્ચે 46 કેમાં આવશે તો 40 થી 49 ની વચ્ચે 55 કેમાં આવશે તો કે 50 થી 59 ની વચ્ચે બરાબર ત્યાર પછી આપણને એક પાછે 37 કેમાં આવશે તો કે 30 થી 39 ની વચ્ચે બરાબર નીચે લખવાના તો ના આવે કેમ કે ઈ ક્યાંથી શરૂઆત થઈ છે તો કે 40 થી ત્યાર પછી આપણને એક પાછે 65 થી 60 થી 69 ની વચ્ચે આવશે ત્યાર પછી આપણને એ પછી 66 પણ એમાં આવશે ત્યાર પછી પાછા આપણને 39 આવી પછી કેમાં આવશે તો કે 30 થી 39 ની વચ્ચે ચાર થઈ ગયું તો પાંચમું કેમાં આવશે 63 53 કેમાં આવશે 50 થી 59 ની વચ્ચે બરાબર ત્યાર પછી આપણને એ પછી 82 કેમાં આવશે તો કે 80 થી 89 ની વચ્ચે ત્યાર પછી 54 કેમાં આવશે તો કે 50 થી 59 ની વચ્ચે 53 એમાં જ આવશે બરાબર તો કેવું થશે 83 ત્યાર પછી 85 કેમાં આવશે તો કે 88 થી 89 ની વચ્ચે 80 થી 89 ની વચ્ચે ત્યાર પછી 52 કેમાં આવશે તો કે 50 થી 59 ની વચ્ચે ત્યાર પછી 72 કેમાં 70 થી 79 ની વચ્ચે ત્યાર પછી 35 કેમાં આવશે તો કે 30 થી 39 ની વચ્ચે પછી 69 આવી પછી કેમાં આવશે તો કે 60 થી 69 71 છે એના નીચેના ખાનામાં આવશે 19 છે એ કેવા આવશે તો કે સૌથી ઉપરના ખાનામાં 10 થી 19 ની વચ્ચે બરાબર ત્યાર પછી આવી પછી 71 કેમાં આવશે તો કે 70 થી 79 ની વચ્ચે ત્યાર પછી 84 તો 80 થી 89 ની વચ્ચે 18 છે એ કેમાં આવશે તો કે સૌથી પહેલા ખાનામાં ત્યાર પછી આપણને એક પાછે 75 70 થી 79 ની વચ્ચે ત્યાર પછી આપણને એક પાછે 94 કેમાં આવશે તો કે સૌથી છેલ્લા ખાનામાં ત્યાર પછી આપણને એક પાછે 28 કેમાં આવશે તો કે 20 થી 29 ની વચ્ચે બરાબર ત્યાર પછી શું આપ્યું છે આપણને તો કે 74 કેમાં આવશે તો કે 70 થી 79 ની વચ્ચે શું થશે 300 બરાબર ત્યાર પછી આપણને આપ્યા છે 34 કેમાં આવશે તો કે 30 થી 39 ની વચ્ચે પછી આપ્યા છે 47 કેમાં આવશે 40 થી 39 ની વચ્ચે 49 ની વચ્ચે બરાબર ત્યાર પછી 76 આપ્યા છે 76 કેમાં આવશે તો કે 70 થી 79 ની વચ્ચે ત્યાર પછી આપણને આપ્યા છે 24 કેમાં આવશે તો કે બીજા ખાનામાં 20 થી 29 ની વચ્ચે 52 કેમાં આવશે તો કે 50 થી 59 ની વચ્ચે બરાબર ત્યાર પછી આપણને એક પાછે 84 તો કે 80 થી 89 ની વચ્ચે 99 આવશે એ કે આવશે તો કે સૌથી છેલ્લા ખાનામાં ત્યાર પછી 64 તો 80 થી 60 થી 69 ની વચ્ચે આવશે કે 83 ત્યાર પછી આપણને એક પાછે 23 કે આવશે તો કે બીજા ખાનામાં ત્યાર પછી આપણે 18 આવશે સૌથી પહેલા ખાનામાં ત્યાર પછી 33 છે કેમાં આવશે ત્રીજા નંબરના ખાનામાં 27 છે 27 આવશે બીજા ખાનામાં આડું બરાબર ત્યાર પછી 51 છે કે આવશે તો કે 50 થી 59 ની વચ્ચે ત્યાર 70 છે કે આવશે સૌથી પહેલા ખાનામાં ત્યાર પછી આપણને એક પાછે 30 થી 39 ની વચ્ચે અને છેલ્લે આપણને એક પાછે 38 એ પણ કેમાં આવશે તો કે એમાં બરાબર હવે શું કરશે તો કે આપણે એનો સરવાળો કરી આપ તો સૌથી પહેલા કેટલા આવશે એક આપણે ભૂલાઈ ગયું એટલે 18 છે એ આડું આવશે બરાબર એટલે કેટલા થશે તો કે 5 5 10 3 આ કેટલા થશે 5 ને 3 8 5
छत एट सात छेला चार सौलू आने एक खानू भूली गया था एटे बराबर હવે શું કરવાનો એનો સરવાળો કરી દેવાનો સરવાળો કેટલો થશે ટોટલ ફૂલ કેટલો આવશે તો કે 50 ફૂલ કેટલા આવશે 50 બરાબર જ્યારે છે માહિતી વધારે પ્રમાણમાં આપી હોય અને આપણે વર્ગ આપી દીધો હોય એક વર્ગ તો આપણે ઈ પ્રમાણે માહિતી બનાવવાની અને આ આપણે કે આપણે કર્યું આવૃત્તિ વિતરણ જોયું તો કે અનિવાર્ય આવૃત્તિ વિતરણ હવે આપણે આગળ લેક્ચરમાં આગળનું કન્ટિન્યુ કરશું